વાંકલ ગામમાં મનરેગા યોજના અંતર્ગત ચેક ડેમ ઊંડા કરવાના કામનો પ્રારંભ થયો બસો શ્રમિકોને જોબ કાર્ડનું વિતરણ કરાયું માંગરોળ તાલુકાના વાંકલ ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના અંતર્ગત ચેક ડેમ ઊંડા કરવાના કામનો પ્રારંભ કરાયો હતો સુરત જિલ્લા પંચાયત સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન અફઝલ ખાન પઠાણ તાલુકા પંચાયતના સદસ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારિયાના હસ્તે રોજગારીના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સમયે વાંકલ ગામના બસો થી વધુ શ્રમિકોને ચૂંટાયેલા પદાધિકારીઓના હસ્તે જોબ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આગેવાનોએ જણાવ્યું કે હાલના ઉનાળાના સમયે શ્રમિકોને આ કામથી ઘર આંગણે રોજગારી મળી રહેશે તેમજ તળાવ નદી ચેકડેમો ઊંડા કરવાથી જળ સંચય થશે જેનો લાભ ગામના આગેવાનો હાજર રહ્યા હતા આજ રોજ વાંકલ ગામે મહાત્મા ગાંધી સ્વરોજગાર યોજના અંતર્ગત આજે જોબ કાર્ડ આપવામાં આવ્યા અને આ જોબ કાર્ડ આપી લોકોને રોજગારી પૂરી પાડવાનું ભારતીય જનતા પાર્ટીની સરકારે જે યોજનાઓને અમલમાં મૂકી છે તે અનુસંધાને વાકલ મુકામે આજે આટલા બધા શ્રમયોગી લોકોને જોબ કાર્ડ આપવામાં આવ્યા છે અને એમને રોજગારી મળી રહે અને આ વિસ્તાર પણ ફૂલ ચેકડેમોથી અને જે ગોરધા સિંચાઈ યોજના જે આવી છે માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ જે લાવ્યા છે આ વિસ્તાર પણ ખેતીલાયક પ્રદેશ બન્યો છે આ આદિવાસી વિસ્તારમાં જે જરૂરિયાત હતી એ જરૂરિયાત અમારી પૂર્ણ પરિપૂર્ણ થઈ છે છતાં પણ કેટલાક વિઘ્ન સંતોષીઓ ભ્રામક પ્રચાર કરે છે કે ભાઈ આપણે તાપી લિંક તાપી નર્મદા લિંક યોજના જે અમલમાં આવવાની છે તેમાં માંગરોળ વિસ્તારના આદિવાસી ગામો પણ ડેમમાં જવાના છે આ એક ખોટો ભ્રામક પ્રચાર છે આવી કોઈ યોજના અમલમાં નથી અને જ્યારે આ અમલમાં મૂકવાની વાત હતી તે વખતે માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ આપણા આદિવાસી આગેવાનો મંત્રીશ્રીઓ બધાએ કેન્દ્રીય નેતૃત્વને રજૂઆત કરતા એ પણ રદ કરેલ છે અને આ ખોટા કોંગ્રેસના ભ્રામક પ્રચાર જે ચાલી રહ્યો છે જે ચોમાસામાં પહેલાં બિલાડીના ટોપની પખણ જે ઉગી નીકળે છે તેવી રીતના કોંગ્રેસીઓ પાછા ઇલેક્શન આવે છે એટલે બિલાડીની બિલાડી ટોપી નીકળી પડ્યા છે જીતેન્દ્ર સોલંકી જનસાક્ષી ન્યૂઝ માંડવી